तो पाटण खाते पण અકસ્માતની ઘટના પ્રકાશમાં આવે છે। જે સમયે અકસ્માત સર્જાયો હતો ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। અત્યારે સવારના જ સમયથી ધુમ્મસવાળું વાતાવરણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે। તેના જ કારણે કેટલીક જગ્યાએ અકસ્માતો થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। પરંતુ પાટણ જિલ્લાની વાત કરીએ તો નાયતા ગામ નજીક અકસ્માત સર્જાયો છે ત્યારે ત્યાં અકસ્માતમાં ગાડી ચાલકને શરીરના ભાગમાં ઈજાઓ પહોંચી છે। 108 એમ્બ્યુલન્સમાં ધારપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે કારણ કે ત્યાં સતર્કતા દાખવવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો છે। આપ જોઈ શકો છો કે ગાડીના આગળનો ભાગનો ફૂરચે ફૂરચા બોલાઈ ગયા છે, આખો આગળનો ભાગ જ દબાઈ ગયો છે। એટલે કે આ ઘટના ખૂબ જ મોટી છે, પરંતુ અહીંયા સારી વાત એ છે કે આ ઘટનાની અંદર કોઈને મોટી ઈજા પહોંચી નથી, સામાન્ય ઈજા પહોંચી છે। તેના કારણે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે।